મોરબીમાં 5 જૂન તરીકે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી અને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મોરબી શહેરને મુક્ત કરવા પ્લાસ્ટિકની ચીજ વસ્તુની વપરાશ પર પ્રતિબંધ મુકાયો હતો અને શહેરમાં જ્યાં પાતળી કહી શકાય કે સરકારની અમાન્યતા છે તે પ્રમાણની કોથળી, ચા અને રસના કપ અને ગ્લાસ જ્યાં જ્યાં પ્લાસ્ટિકમાં વપરાતા હતા તે જપ્ત કરી અને નગરપાલિકાએ 8000 દંડ ફટકારેલ અને નગરપાલિકાની આ ઝુંબેશને આવકારી મોરબી શહેરની સેવાકીય સંસ્થાઓ અને પર્યાવરણવાદીઓ દ્વારા મોરબીમાં પ્લાસ્ટિકના વપરાશથી દૂર રહે તેવી એક જાગૃતિ સાથે મોરબીની જુદી જુદી સેવાકીય સંસ્થાઓ અને પર્યાવરણના ચાહકોએ રવાપર રોડના સીતારામ ચોકથી પગપાળા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને સેવાકીય સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા. આ રેલી રવાપર રોડથી શરૂ થઈ અને ગાંધી ચોક થઈને નગર દરવાજાથી જૂના બસ સ્ટેન્ડ આવી સીધા સનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે પૂર્ણ કરવામાં આવી હતી. આશરે 6 કિલોમીટરની આ પદયાત્રામાં જુદા જુદા પ્લેબોર્ડમાં પર્યાવરણની હિમાયત પ્રત્યે અપીલ કરવામાં આવી હતી. રેલીની શરૂઆત થઈ ત્યારે બાપા સીતારામ ચોકમાં જ રસના સિંચોડામાં પ્લાસ્ટિકના ગ્લાસ વપરાતા નજરે પડી જતા આ રેલીમાં હાજર રહેલા ચીફ ઓફિસર ગિરીશભાઈ રસૈયા, શોપ ઇન્સ્પેક્ટર આનંદ દવે સહિતના સ્ટાફે આ રસના સિંચોડામાંથી પ્લાસ્ટિકના ગ્લાસ સહિત માવા બાંધવાના પ્લાસ્ટિક જેવી વસ્તુઓ જપ્ત કરી અને રેલીનું પ્રસ્થાન કરાવ્યું. અહેવાલ ભાઈ શ્રીકાંત પટેલ, મોરબી.